स्मितरुचिर पूर्णे दुवदन प्रफुल्लम्बो जन्मच्छद सदृश शोभक्षि युगल कृपा परवार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण वाला भक्तों सदगुरु नृसिंहानंद स्वामी नो आख्यान चाली रह्यु छे ए आख्यान नो आपणे आगळ श्रवण करीशुं પીવડાને પાએ પડી હરિ કૃષ્ણનું ધરી ધ્યાન પીવડાને પાએ પડી હરિ કૃષ્ણનું ધરી ધ્યાન પીવડાને પાએ પડી હરિ કૃષ્ણનું ધરી ધ્યાન સદગુરુ ને વંદન કરી કહું મોટા સંતનો આખ્યાન સદગુરુ માઇક નું સેટિંગ જોજો ભાઈ વંદન કરી કહું મોટા સંતનો આખ્યાન સદગુરુ ને વંદન કરી કહું મોટા સંતનો આખ્યાન સદગુરુ ને વંદન કરી કહો મોટા સંતનો આખ્યાન ધન્ય ધન્ય જેની સ્થિતિ રાખ્યો બૃહદ વૈરાગ્ય ધન્ય ધન્ય જેની સ્થિતિ આ ભગત નું તબલું થોડું ઓછું કરો બહુ મહારાજ નો જેને સુખ લાગ્યું જગ લાગ્યું બળતું લાય મહારાજ નો જેને સુખ લાગ્યું જગ લાગ્યું બળતું લાય કોણ હતા તે સંત સુરા જેને ભૂદર ની લાગી ભૂખ કોણ સુરા જેને ભૂદર ની લાગી ભૂખ હરિ વિના જેને પર હર્યો સંસાર નું સર્વે સુખ હરિ વિના જેને પર હર્યો સંસાર નું સર્વે સુખ નૃસિંહાનંદ સાધુ મોટા જેને વાલા સંગાથે વાલ નૃસિંહાનંદ સાધુ મોટા જેને વાલા સંગાથે વાલ પ્રભુજીને પ્યારાયતી જેને વાતો કરી છે અપાર પ્રભુજી
પ્રભુ જીને પ્યારા હતી જેને વાતો કરી છે અપાર સદગુરુ નૃસિંહાનંદ સ્વામી જેમને શ્રીજી મહારાજે સંગ શુદ્ધિની વાત સમજાવી હતી કે કલ્યાણના માર્ગમાં સંગની શુદ્ધિ જોઈએ. બીજી વાત, શ્રીજી મહારાજ સ્વામીને પોતાની પાસે બેસાડીને બહુ સુંદર એક વાત કરે છે. એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરની અંદર વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીમાં ઢોલિયા ઉપર ગાદી તકે નખીને વિરાજમાન હતા. કંઠમાં ગુલાબના હાર પહેર્યા હતા. મહારાજ જમના હાથમાં ગુલાબના પુષ્પનો ગોટો આમ ઉછાળતા હતા. મુક્તાનંદ સ્વામીને બધાય સંતોન દાદા ખાચર બધાય હરિભક્તો એની સભા ભરાઈને બેઠી હતી ત્યારે સદગુરુ નૃસિંહાનંદ સ્વામી ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. મહારાજના દર્શન કરીને પગે લાગીને સમીપમાં બેઠા ત્યારે મહારાજ નૃસિંહાનંદ સ્વામી સામે જોઈને એમ બોલ્યા કે હે સ્વામી, તમે ધ્યાનનું સુખ તમને કેવું આવે છે? આવું પૂછ્યું. ત્યારે સ્વામી બોલ્યા, તમારા પ્રતાપે બહુ સારું ધ્યાનનું સુખ આવે છે. ત્યારે શ્રીજી મહારાજ એમના પ્રત્યે બોલ્યા, માનસ માત્રનો પ્રાણ ઊંચો ભ્રકુટી સુધી ચાલે છે. પ્રાણ છે ને આપણો એ ઉર્ધ્વ ચાલે છે પ્રકૃતિ સુધી, તેને કરીને માનસ માત્રની વૃત્તિ નેત્ર દ્વારે બહાર આવે છે. સૌથી વધારે આપણી બધી ઇન્દ્રિયોની અંદર વધુમાં વધુ ગ્રહણ કરતી હોય સૌથી પહેલાં તો આંખ છે. આંખ દ્વારા જે ગ્રહણ થાય છે અંદર જાય છે, બહુ સોલિડ રીતે જાય છે, એટલે બધું નેત્ર દ્વારા એ જોવે છે. એને લીધે બહારના પંચ વિષયનું સુખ આવે, પણ પોતાના જીવાત્મા તથા ભગવાનનું સુખ એને આવતું નથી. ઇન્દ્રિયો બહિર્મુખી છે એટલે તે હંમેશા બાહ્ય જગતના શબ્દ સ્પર્શ રૂપ રસને ગંધાદિકને જ પ્રથમ પકડે છે, તેથી એની વૃત્તિઓ બહાર ફેલાયેલી રહે છે. આત્મા પરમાત્માનું સુખ લેવું હોય તો અંતર્વૃત્તિ કરવી અગત્યની છે. જીવ છે એ જ્યારે, પછી મહારાજે વાત કરતા એમ કીધું, એક દ્રષ્ટાંત આપ્યું છે બહુ સરસ. એક પુરુષ મોટા વડ ઉપર ચડ્યો હતો. વડને માથે ચડીને બેઠો, વડનું થડ એક પાણીનો મોટો કૂવો હતો એમાં ચોટેલું હતું. વડની ટોચે બેઠેલો પુરુષ ઊંચું જોયા કરે પણ નીચું નહોતો જોતો. એમાં તડકો લાગે, ટાઢ લાગે, પવન વાય, વસમું લાગે, દુઃખ સહન કરવું પડે, પણ ઊંચું જોયા કરે, નીચું ના જોવે. મહારાજ કે પછી હેઠું જોતો નહોતો. આમ જીવ પણ પોતામાં જે ભગવાન રહ્યા છે એને જોતો નથી, સ્વીકારતો નથી, અને જગતના વિષયો બાજુ ઊંચું જોયા કરે છે. હવે એ ઝાડ ઉપર ચડેલો માણસ છે, નીચે એક સંત આવીને બેઠા હતા એ વડની નીચે. સંત વિચારે કે આ વ્યક્તિ જો મારી હામું જોવે તો હું એને કહું તું નીચે આય, તું તરસ્યો થયો હોય તો આ કૂવામાં પાણી પણ છે, એની અંદર જઈશ તો તને ટાઢુંય લાગશે, સ્નાન કરવું હશે તો સ્નાનેય થશે, પણ મારી હામું જોવે તો કહું ને. મહારાજ કે વડની નીચે ભગવાનના એકાંતિક સાધુ આવીને બેઠા, એમને ઊંચું જોયું તો પેલો વ્યક્તિ જે હતો એ ઉપર જ જોતો હતો, પણ થોડી વાર થઈ એને નીચું જોયું, બંનેની દ્રષ્ટિ એક થઈ. એટલે સાધુ એવું બોલ્યા, તું કોણ છે? અને જો હેઠે ઉતરે તો દેહે સુખ્યો થઈશ, પીવાનું પાણી અને જમવાનું. ત્યારે એને જવાબ આપ્યો, તમે ઠીક કહો છો, લો હેઠો આવું. એમ કહીને પછી માથેથી ડાળ ઉપર આવ્યો, ત્યાંથી થડ ઉપર આવ્યો, ત્યાંથી કૂવાને કાંઠે આવીને ઊભો રહ્યો. ત્યારે સાધુ બોલ્યા, આ કૂવામાં પાણી છે તે તું પી. ત્યારે એ કહે, કેમ ઉતરાય? ત્યારે સાધુએ દોરડું બતાવ્યું અને થડ સાથે બંધાવ્યું અને કહ્યું કે આ દોરડું જાલીને ઉતર. એને એમ કર્યું, તે અડધે પૂગ્યો ત્યાં તો ટાઢી હવા આવવા માંડી. પછી પાણીએ પહોંચ્યો ત્યારે જળપાન કરીને તૃપ્ત થયો અને મહાસુખ્યો થયો. આ તો દ્રષ્ટાંત છે,
આટલી જ મહારાજે ખાલી ઉદાહરણ તરીકે વાત કરી. આવા એનો સિદ્ધાંત, દેહરૂપી વડ છે, આ શરીરરૂપી વડ છે, ટોચની જગ્યાએ આંખ છે, કાન છે અને નાક છે, આ બધા ટોચની જગ્યાએ છે. ત્યાંથી નીચેની ડાળીઓ ફંટાણી, એને ઠેકાને મન છે, બુદ્ધિ છે વગેરે અંતઃકરણ છે, અને ત્યાંથી થડની જગ્યાએ અહમ છે. અહમના કારણે આખું વૃક્ષ ઊભું છે, આ વડ ઊભું છે, આ દેહરૂપી વડ એ અહમના કારણે ઊભું છે. એમાં અહમ આવ્યો ત્યારે કાંઠે ઉતર્યો કહેવાય, એમાં અહમમાં આવ્યો ત્યારે કાંઠે ઉતર્યો કહેવાય. પછી આત્મજ્ઞાનરૂપી હવા આવી અને હૈયામાં ટાઢું થયું ત્યારે દોરડીરૂપી વૃત્તિએ કરીને કૂવામાં ઉતરતા ઉતરતા વચમાં આવ્યો અને કૂવામાં મધ્યભાગની જગ્યાએ પહોંચ્યો તે આત્મનિષ્ઠાની દ્રઢતાએ આવ્યો એમ જાણવું. પછી ત્યાંથી પાણીના તળની જગ્યાએ પહોંચ્યો તે ઠેકાણે ભગવાનનું ધામ છે એમ જાણવું. કહેતા સૌથી પહેલાં શું થાય, આ મેં હું વાંચ્યું જે મહારાજે કહ્યું એ, પણ આપણે સમજીએ કે ઇન્દ્રિયોમાંથી પહેલામાં પહેલું તો જીવને જો ભગવાનમાં વૃત્તિ જોડવી હોય તો ઇન્દ્રિયોનો પહેલાં કંટ્રોલ કરવો પડે, આને ડાટા મારવા પડે. આંખની ઉપર ડાટો ભગવાનના નિયમરૂપી, કાનની ઉપર ડાટો ભગવાનના નિયમરૂપી, નાક ઉપર ડાટો ભગવાનના નિયમરૂપી, ચામડી ઉપર ડાટો મારવો પડે ભગવાનના નિયમરૂપી. પછી એના ઇન્દ્રિયોના ખોરાક જ્યારે શુદ્ધ થાય ત્યારે એના અંતઃકરણ સુધી હવે એની વૃત્તિઓ શુદ્ધ થાય, અંતઃકરણની વૃત્તિઓ શુદ્ધ થાય, એટલે કૂવામાં વચ્ચે પહોંચી ગયો. અને ઠેક આત્માની અંદર પરમાત્માને અનુભવ તો થઈ જાય ત્યારે કૂવાના તળિયે પહોંચ્યો. ત્યાં સુધી મહારાજ કે આપણે મહેનત કરવાની છે, પણ મહારાજ કે આ બધું કરવા માટે સત્પુરુષનો સંગ કરવો અતિ અનિવાર્ય છે. ખંભાતના સદાશિવ શેઠને હવેલી તો બહુ સારી થઈ ગઈ હતી 60,000 રૂપિયાની, એ જમાનામાં લાકડાની હવેલી સારી બની ગઈ, પણ એ હવેલીને રોજ ગોપાળાન સ્વામીનો સમાગમ કરેલો હતો. ગોપાળાન સ્વામી તો વારે વારે આત્મનિષ્ઠારૂપ ધર્મને રાખીને ભગવાનમાં જોડાવું આ જ વાતો કરતા, એટલે સહજ છે ગોપાળાન સ્વામીના સમાગમવાળો હરિભગત ક્યારેય પણ આ લોકમાં સીધો બંધાય નહીં. પણ ઘટના એવી ઘટી કે સદાશિવ રોજ પેલી હવેલીનું નકશીકામ જોયા કરે. કોઈ પણ કાર્યને આપણે વારે વારે જોઈએ ને એટલે એનો દંશ અંતઃકરણમાં બેસે. કોઈ પણ કાર્યને સારું જોઈએ તો સારો બેસે, ખરાબ જોઈએ તો ખરાબ બેસે, સારું સાંભળીએ તો સારો બેસે, ખરાબ સાંભળીએ તો ખરાબ બેસે. કારણ કે જીવનો ઢાળો જ એવો છે, લીલામાં લીલો, કાળામાં કાળો, ભૂરામાં ભૂરો, લાલમાં લાલ. જીવ એટલો બળિયો ના હોય તો જેવો કલર મળે એવો થઈ જાય, એટલે આ ઇન્દ્રિયો દ્વારા જે મળતું રહે ને એવો જીવ થઈ જાય. માની લો કે તમને આજે કથા વાર્તા સિવાય કંઈ ગમતું જ ના હોય. આજે ઘણા બધા ભક્તો એવા છે આપણા કે જેના ઘરની અંદર ટીવીનો ઉપયોગ જ નથી થતો કશું જોવા માટે, કથા વાર્તા જ સાંભળે છે લોકો છેલ્લા વર્ષ બે વર્ષથી. પણ જો એ પાછા ટીવી કે સિરિયલો જોવાનું ચાલુ કરે એટલા જ પ્રમાણમાં તો ફરીથી પાછો એ રંગ લાગતા વાર લાગે નહીં. સત્સંગથી થોડો દૂર જાય એટલે જે મૂળભૂત સ્વભાવો જૂના હોય એ બધા જ સ્વભાવો પાછા ઝળકતા વાર લાગે નહીં. અને આપણે પોતે જીવનમાં કોઈ જગ્યાએ ડોક્યું કરીએ કે સત્સંગથી કોઈ દૂર જાય એટલે એનો મૂળભૂત સ્વભાવ, એની મૂળભૂત આદતો, એના મૂળભૂત જે વાસનાના સ્તરો એ બધા પાછા એટલા જ જોરથી દોડવા માંડે. માટે ઇન્દ્રિયો અંતકરણના ખોરાકને ચોખ્ખા રાખવા પડે. સદાશિવ બહુ સમજુ હરિભગત હતા, જ્ઞાની હરિભગત હતા, ગોપાળાન સ્વામી પાસે બેસીને સમાગમ કરેલો હતો, પણ પેલી નકશીકામ રોજ જોતા હતા ને રોજ જોતા હતા ને એના કારણે હવેલી હૃદયમાં જળાઈ ગઈ. હવે પરિણામ શું આવ્યું? એમ થયું કે આ હવેલીમાં પધરામણી તો ગોપાળાન સ્વામીની કરવી છે, પણ ગોપાળાન સ્વામીની પધરામણી કરવી છે, સ્વામીને બોલાવા જવું પડે. સ્વામીને બોલાવા ગયા વરતાલ, સ્વામીએ જોયું કે ઓહો, આ મારો સદાશિવ જેના હૃદયમાં મેં મૂર્તિ આપી હતી એને તો હૃદયમાં હવેલી જડી છે. અને પછી સ્વામીએ કીધું, સદાશિવ આપણે તારી હવેલીમાં પધરામણી કરવી છે, પણ મારી પાસે તું થોડો સમય બેસ, પલાઠી વાળીને કથા સાંભળ. બે ચાર દિવસ થયા, સ્વામીને થયું કે આની હવેલી બાળવી પડશે, હૃદયમાં બાળતા પહેલાં બહાર જ બાળું. સ્વામીના સંકલ્પે હવેલી બાળી દીધી.
ત્યાંથી ચિઠ્ઠી આવી, શેઠની હવેલી બળી ગઈ છે. નોકર ચિઠ્ઠી લઈને આવ્યો, સ્વામી વરતાલના દરવાજે જઈને અંતર્યામી રૂપે ચિઠ્ઠી લઈ લીધી, ગાદી નીચે મૂકી દીધી. રોજ સદાશિવને પાઠ આપે છે, આ વિસ્તારથી મેં વાતો આગળ કરી છે. સદાશિવ આ પૃથ્વીશાની ધૂળની, સદાશિવ આ ધૂળમાંથી ઝાડવા થાય એ શાના? ધૂળના સ્વામી. એ ઝાડવામાંથી પાટડા થાય એ ધૂળના, એ પાટડામાંથી સુંદર હવેલી થાય એ ધૂળની, અને સદાશિવ એવી ધૂળની હવેલી જે ઊભી થઈ હોય એ પાછી ધૂળ થઈ જાય તો સદાશિવને કાંઈ થાય? ત્યારે સદાશિવ કે ધૂળ ધૂળમાં મળે એમાં મને શું થાય? કશું ના થાય. સ્વામીએ વિચાર્યું કે આને 10-15 દિવસ સુધી લેસન આપવું પડશે, કારણ કે આ લેસન એક દિવસમાં સિદ્ધ થઈ જાય એવું નથી. 15 દિવસમાં સિદ્ધ થઈ જાય એવું એને થઈ ગયું, કારણ કે એ પહેલેથી ગૂંઢતા આવેલા હતા. લેસન 15 દિવસની અંદર સિદ્ધ થઈ ગયું કે હવેલી બળે તો ચિંતા નહીં. હૃદયમાંથી હવેલી બાળી. સ્વામી કે સદાશિવ કે સ્વામી જવું નથી, આપણે પેલું હવેલીનું ઉદ્ઘાટન મારી કરવા આવે ખંભાત આલો. સ્વામી કે આ ચિઠ્ઠી વાંચ પછી જઈએ. કે આપણે ચિઠ્ઠી વાંચી તો હવેલી તો રાખ થઈ ગઈ હતી. સદાશિવ કે આવે બસ 6 મહિના તમારી ભેડા રહીને ભજન કરીશ. આ કોણાથી થઈ ગયું? સાધુના સમાગમથી. જો સાધુનો સમાગમ ન હોત તો આગળ કરેલો હતો, પણ પાછો 15 દિવસ કે 6 મહિના માટે છૂટી ગયો હશે. એ છૂટી ગયો એમાં પેલી હવેલી ગરી ગઈ. એટલા માટે નિસ્દિન સાધુનો સંગ જોઈએ. સત પુરુષ મોક્ષ માર્ગની દાંડી, સત પુરુષ મોક્ષ માર્ગની દાંડી, અક્ષરધામની ખોલે છે બારી, અક્ષરધામની ખોલે છે બારી, તે સાથે જે નહે તા બંધાનો, સાથે જેને હે ત બંધાનો, સાથે જેને હે ત બંધાનો, તેને ધામે જવાનું આવ્યું ટાણો, તેને ધામે જવાનું આવ્યું ટાણો, તેનો ધામે જવાનું આવ્યું ટાણો, સ્વભાવ છોડીને સંતને પકડો, સ્વભાવ છોડીને સંતને પકડો, ઓ મૂર્તિ માટે તેમાં જીવ જકડો, મૂર્તિ માટે તેમાં જીવ જકડો, રાજી કરો સદગુરુ આનંદ, રાજી કરો સદગુરુ અનંત, મેળવો બક્ષીસ સહજાનંદ, મેળવો સહજાનંદ બક્ષીસ, મેળવો બક્ષીસ સહજાનંદ, મેળવો બક્ષીસ સહજાનંદ. સત્પુરુષ મોક્ષ માર્ગની છે દાંડી, અક્ષરધામની ખોલે છે બારી. પોતાના કલ્યાણને અર્થે જેને ભગવાનને ભગવાનના સત્પુરુષમાં જીવને બાંધ્યો એને કલ્યાણનું કાચું રહેતું નથી, એને પાકું થાય છે. નિષ્કુળાંત સ્વામીએ નિષ્કુળાંત કાવ્યમાં લખ્યું, સાચા સંતથી સરી ગયા કઈક જીવોના કાજ, એવા સંતને સેવવા અવસર આવ્યો છે આજ. મોટે ભાગે કરી મળે માનો સાચા સંતનો સમાગમ, તો તેને કરી મહાસુખ પામે વળી વામે વેળાવી સમ. જે જીવને ભગવાનથી નજીક જવાનું થાય ને એને ભગવાન બે વસ્તુ આપે છે. એક રૂડો બુદ્ધિયોગ કે મારે મારું કલ્યાણ કરવું છે, અને બીજું કોઈ રૂડા સાધુનો સંગ. આ
આ બે વાત ભગવાન જેને આપ્યા પૃથ્વી પર ત્યારે એને ચોક્કસ એવું નક્કી કરી લેવું, ભગવાને હાવે મને વિઝા આપવા માટેનું નક્કી કર્યું છે, ભગવાનને મને હાવે પોતાના ધામમાં અક્ષરધામના મુક્તો ભેગા બેસાડવો છે, એના કારણે જ ભગવાને મને આવા રૂડા સાધુનો યોગ આપ્યો છે, રૂડો બુદ્ધિ યોગ આપ્યો છે. જેને ભગવાનને આ જન્મે પોતાના ધામમાં નથી પહોંચાડવા એને રૂડા સાધુનો સંગ પણ આપતા નથી અને એને બુદ્ધિયોગ પણ આપતા નથી. તમે જોતા હશો તમારી જ આજુબાજુની અંદર રહેવાવાળા, તમારી જ આજુબાજુમાં બેસવાવાળા, તમારી જ આજુબાજુમાં મંદિરની ખુરશીઓમાં બેઠા હોય એવા હોય, વર્ષમાં ક્યારેક એક વખત આવતા હોય, બે વખત આવતા હોય, તમે એની પાછળ પ્રયત્ન પણ કર્યો હોય, એ એવું પણ કહેતા હોય કે મંદિરમાં બહુ સારું લાગે છે, કથા બહુ સારી છે, મહારાજ બહુ રૂપાળા છે, બધું જ કહેતા હશે, છતાં પણ એ અખંડ યોગ નહીં રાખી શકતા હોય, એ કથા વાર્તાનું શ્રવણ જોઈએ એવું નહીં કરી શકતા હોય. અને જેને ભગવાનને મળવાનું બહુ વહેલું હોય ને એને ભગવાન એવો રૂડો બુદ્ધિયોગ આપે કે એને ભગવાનના રૂડા સાધુના સંગ વિના રહેવાય જ નહીં. આજ તમે જુઓ છો કે તમે બધા ત્યાં અમેરિકા છો, એમાં ન્યૂજર્સીવાળા ભક્તો હોય એ કંઈક બળિયા થાય તો એ બહુ નવાઈની વાત ના કહેવાય, કારણ કે એને રોજ પીવડા ઘનશ્યામ મહારાજના દર્શન છે અને રોજ સાધુ અહીં રહે છે. પણ માની લો કે આ લંડનમાં સાધુ રહેતા જ નથી, અમેરિકામાં તો ક્યારેક સાધુ વિચરણમાં જાય, કંઈક કોઈક ને કોઈક રીતે મળે, ફોન પર એ મળી જાય ટાઈમે, પણ આ લંડનમાં હરિભક્તો રહેતા હોય, ઓસ્ટ્રેલિયામાં હરિભગત રહેતા હોય કે જે જગ્યાએ અત્યારે સંતોનું વિચરણ જાજુ થતું જ નથી, છતાં પણ ત્યાં રહ્યા થકા કથા વાર્તાથી બળિયા થાય તો ભગવાને એને રૂડો બુદ્ધિયોગ આપ્યો, બુદ્ધિયોગ તો આપ્યો પણ સાથે સાથે રૂડા સાધુનો સંગ આપ્યો, તો એને પકડી રાખવા માટેનો પ્રયત્ન કરે છે, જેના કારણે આજે કેટલા ભક્તો તો એવા છે કે જે ભક્તો ભગવાન સ્વામિનારાયણને માનતા હતા જન્મથી, પણ કથા વાર્તાનો સત્સંગ એને થયો ફક્ત છેલ્લા 6 મહિનાથી. 6 મહિનાથી સત્સંગ થયો, તમે નહીં માનો એ હરિભક્તો એવા છે અમુક કે જે લોકોએ જન્મથી સત્સંગમાં જન્મ લીધો છે, 20-22 વર્ષની એની ઉંમર હતી ત્યારથી માંડીને અત્યાર 55-60 વર્ષ સુધી તો મોટા મંદિરોના વહીવટ કર્યા છે, વહીવટ ચાવીનો જુડો જેની પાસે, ગલ્લો જેની પાસે, આખા મંદિરમાં ક્યાં શું કરાવવું કંઈ કરાવવું બધું જ એ કરતા હતા. પણ જ્યારે એ કથા વાર્તાના યોગમાં જોડાના, અત્યારે આ કોવિડનો ટાઈમ ચાલે છે, કોવિડનો ટાઈમ પૂરો થાય એ ભક્તોએ એવું નક્કી કર્યું કે અમારે સમર્પિત થઈને રહી જવું છે, ભજન કરવા ને કથા વાર્તા કરવા. મોટા મંદિરોનો વહીવટ કર્યો આખી જિંદગી, પણ એને પોતાને ખ્યાલ નથી આવ્યો કે ભગવાન સ્વામિનારાયણની નજીક જવા શું કરવું. એમને ખ્યાલ આવે છે કે આ વહીવટ તો અમને ભગવાનથી નજીક ના લઈ ગયો, વહીવટ કર્યો નિર્દોષ ભાવે કર્યો, દાસ ભાવે કર્યો, કોઈ અહમ વધારવાનો તો કર્યો એને, પણ જ્ઞાન ન થયું, ભગવાનનું જ્ઞાન ન થયું, સત્સંગનું જ્ઞાન ન થયું, મનુષ્ય જન્મની દુર્લભતા ન સમજાય, વચનામૃત ન સમજાયું, નિષ્કુળંત કાવ્ય ના સમજાયું. ભક્ત બહુ પાકા, ડુંગળી લસણ નહીં ખાવાના, બહારનું નહીં ખાવાનું, આરતી કરવાની, છતાં પણ એને એવું લાગે છે કે અમારા જીવનમાં ખોટ ગઈ અમને 55 વર્ષ સુધી કથા વાર્તાને સાંભળ્યા પછી. કારણ કે કથા વાર્તા અરીસા જેવી છે, આમ અરીસો આમ પ્રતિબિંબ બતાવે એમ બતાવે, બોલો. માટે ભગવાનનો જેની પર રાજીપો થાય એને રૂડો બુદ્ધિયોગ આપે. હમણાં જ એક નાના દીકરાને કંઠી બાંધી, 2-4 દિવસ પહેલાં એને કંઠી બાંધી અહીં આવ્યા હતા. એની સાથે એ જે પરિવાર આવ્યો તો એના એક રિલેટિવ પણ આવ્યા હતા, એ પણ ઉંમરવાળા, એ 62-63 વર્ષની ઉંમરવાળા છે. તો દીકરાને કંઠી બાંધી એટલે એમને કીધું આમને કંઠી બાંધો, એટલે મેં એમને કંઠી બાંધી. પછી મેં એમને કીધું કે આ જન્મ્યો છે, આ જન્મ્યો છે, આને 1.25 મહિનો થયો છે, 3 મહિના થયા છે, અને અત્યારે પીવડા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં સાધુના હાથે કંઠી બાંધે છે. તમારા 63 વર્ષ થયા ત્યારે તમારી ગળામાં કંઠી જાય છે, બેના પ્રારંભ વચ્ચેનો ભગવાનને મળવાનો ડિફરન્ટ જુઓ. ઓલાના 63 વર્ષ થયા કે 62 વર્ષ થયા ત્યારે એમના ગળામાં કંઠી ગઈ, સારું ગઈ એ બહુ સારું કહેવાય,
અને ઓલો નાનો દીકરો છે જન્મ્યો ત્યારે એના ગળામાં કંઠી ગઈ. આ ભેદ રેખા જ્યારે જોઈએ છે ત્યારે ખબર પડે છે કે ભગવાનને જેની ઉપર કૃપા હોય એને જ ભગવાન રૂડો બુદ્ધિયોગ સત્સંગમાં જન્મ આપે, રૂડો બુદ્ધિયોગ આપે. અને રૂડો બુદ્ધિયોગ હોય પણ રૂડા સાધુનો સંગ ના હોય તો પેલા મેં ભગત કીધા 55 વર્ષ સુધી વહીવટ કર્યો, રૂડો બુદ્ધિયોગ ખરો, ખોટું કાંઈ નથી કર્યું, પણ રૂડા સાધુનો સંગ નહોતો તો એવું કાંઈ જ્ઞાન કે અંતરદૃષ્ટિ નથી કે મારે ભગવાન સુધી પહોંચવું છે. માટે જીવને સાધુનો સંગ અવશ્ય જોઈએ. સાચા સાધુના સમાગમ વિના જીવ પાસે રૂડો બુદ્ધિયોગ હોય તો પણ ભગવાનને પામી શકાતું નથી. સમાગમ તો જોઈએ જ, જીવને જગાડવાવાળો જોઈએ જ. આજે એના એ ભાઈ છે, એના દીકરાઓ છે, વિદેશોમાં રહે છે, કથા વાર્તા સાંભળે છે, નિત્ય કથા સાંભળે, નિત્ય મંતવ્ય મોકલે છે આખો પરિવાર. પણ આજે વિચારે કે હજુ નવા જ છે, હાવ નવા. આપણે જૂના મંતવ્ય લખીએ નહીં, નવા મંતવ્ય લખે. બોલો કેવું આશ્ચર્ય, આશ્ચર્ય કેવું, નવા મંતવ્ય લખે, જૂના મંતવ્ય લખે નહીં. એટલે જૂના સાંભળે છે કે નહીં એ ખબર જ ના પડે. જૂના છે એ સાંભળે છે કે નહીં ખબર જ ના પડે. કે આ જૂનાને એટલું બધું આમ દ્રઢ થઈ ગયું હોય જીવમાં કે હવે કાંઈ બીજી કોઈ પાસ લાગવાનો જ નથી બીજો કોઈ, એવું હોય. પાછા ઘણા જૂના હોય એના ઘરવાળાઓ બધા લખતા હોય, પુરુષો કોઈ ના લખતા હોય. એટલે જૂનાને ધૂળ ચડે. શું ચડે? મુક્તાનંદ સ્વામી આ સત્સંગમાં રોજ નવા નવા રહેતા. હરિચરિત્રમાં સાગરમાં આવે છે, સ્વામી કોઈ દી જૂના થતા જ નહીં, નવા નવા જ રહેતા. સ્વામીને નવું નવું રહેવું ગમતું. અને જૂનો થાય જો આ દાદાઓ નવા વિદ્યાર્થીના વિદ્યાર્થી રહે છે, નોટ પેન લઈને બેસે, જો લખ લખ જ કરે વિદ્યાર્થી. પાછા અહીંથી જઈને મેડી ઉપર જઈને હોમવર્ક કરવાનું, રોજ મેડી પર બેસીને હોમવર્ક કરવાનું, હોમવર્ક કરીને પછી આવવાનું કથામાં. એમનું વિદ્યાર્થી જીવન શરૂ થયું. નવા નવા આ નોટપેડ રાખે છે એ શ્રીજી સ્વામીને આભારી છે. ટકોર શ્રીજી સ્વામીએ કીધેલું એમને સૌથી પહેલા, પણ ત્યારથી નોટપેન પકડી છે બે દાદાઓએ. કે હજુ આજ દિવસ સુધી નોટપેન વિનાનો દિવસ ગયો નથી. કેટલા ચોપડા ભરી દીધા કેમ દાદા? તો એ પછી તમે નહીં હોય ને ત્યારે અમે સ્મૃતિ સ્મૃતિ રાખશું કે અમારા દાદાની નોટો. બોલો વિદ્યાર્થી નવા નવા રહે છે. જેને સત્સંગમાં ચડવું હોય ને એને નવા રહેવાનું, કોઈ દી જૂના નહીં થવાનું. હું જૂનો થઉં ને તો મારામાં આવે બગાડ, તમે જૂના થાવ ને તો તમારામાં આવે. અમે જૂના થઈએ ને એટલે જે નવો હોય ને જે માળા ને ભજન ને બધું કરતો હોય ને એટલું પછી અમે જૂના થઈએ એમ પછી આવે, અમે જ કરી લીધું બહુ કર્યું. ઘણા તો નવા હોય તો તરત જૂના થઈ જાય. જેને જન્મો જન્મની સાધના વાળા હોય, નવા નવા હોય તો જૂના થઈ જાય. એવું લાગે કે આ તો બહુ જૂના હશે, અનુભવી હશે એવા લાગે. એટલે નવા નવા રહેવાનું. કલ્યાણના માર્ગની અંદર કોઈ દિવસ જૂના નહીં થવાનું. ચડતો ને ચડતો રંગ, નવા નવા. જો અત્યારે આ નવા છે ને ઓપરેટર, ગમે ત્યારે બોલાવો, ગમે તે સેવા, ગમે ત્યારે ગમે તે તરત દોડીને આવી જાય. ભાઈ જૂના થાય ને સ્વામી, આજ તો બહુ માથું દુખે છે સ્વામી. આજ તો જવા દો ને જોબ પરથી 8 વાગે, બે દીકરીઓ, કેટલી બધી તકલીફ, તકલીફ જ તકલીફ. જૂનો થઈ ગયો હોય એટલે, પણ એનો એ નવો હોય ને ત્યારે તકલીફ ના હોય. તરત દોડી દોડીને કરે, કારણ કે નવો છે. અમે સાધુ હોઈએ તો અમારે એવું જ હોય, નવા હોય ત્યારે બધું દોડી દોડીને બધી મજા આમાં એકદમ ઉત્સાહ આનંદ. પછી જૂના થાય ને પછી કે હવે થાકી જવાય છે, હવે નથી થતું, આમ થાય છે, આ થાય છે, જૂના થયા એટલે. માટે સત્સંગમાં રોજ નવા રહેવું, રોજ નવો નવો રંગ રહે એવા રહેવું. મુક્તાનંદ સ્વામી એવા સાધુ હતા કે રોજ નવા નવા રહેતા, કોઈ દી જૂના ના થયા. સ્વામી કે મને હવથી મારું મોટા મોટું સ્વામી એનું અંગ લખાયું હરિચરણ સાગરમાં કે રોજ સ્વામી નવા નવા રહેતા. નવો નવો રહે ને એને કોઈ દી થાક જ ના લાગે. જૂનો થાય એટલે થાક લાગે. સત્સંગમાં જૂના થઈએ ને એટલે થાક લાગે, નવા રહીએ તો થાક લાગે નહીં. માટે જે જૂના થતા હોય એ બધાએ વિચારવાનું, હું જૂનો થઉં તો મારે, ગ્રહસ્થાશ્રમમાં રહેલા તમે જૂના થાવ તો તમારે, જૂનું થવાયું એટલે થાક શરૂ થઈ જાય એવું સમજવાનું, નવા હોય તો થાક લાગે નહીં. લો આ મહારાજે સંઘની વાત કરી. પછી મહારાજ એક બહુ સરસ વાત કરે છે. એક સમયે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં
ઉગમના ઓરડાની ઓસરીમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા. મુક્તાનંદ સ્વામી આદિક સાધુ મુકુંદાનંદ આદિક બ્રહ્મચારી બેઠા હતા. એ સમયમાં નૃસિંહાનંદ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા અને સ્વામી પગે લાગીને ત્યાં બેઠા. એટલે મહારાજ એમના પ્રત્યે બોલ્યા કે તમો દિવસ બધો પરમેશ્વરને સંભાળો છો? આ જ પ્રશ્ન પૂછે મહારાજ સ્વામીને કે કટકે કટકે સંભાળો છો કે સળંગ? પ્રશ્ન પૂછ્યો, ખ્યાલ આવ્યો તમને? સળંગ ભગવાનને સંભાળો છો કે કટકે કટકે સંભાળો છો? આપણું કેવું બોલો? કટકે કટકે. અરે કટકે કટકે હોય તોય સારું, સવારે એક ટુકડો ને સાંજે એક ટુકડો હોય નહીં તો. કટકે કટકે વાળાને કેવું હોય કે 10 મિનિટ ભૂલાઈ ગયા પાછા યાદ આવે, 10 મિનિટ ભૂલાઈ ગયા પાછા યાદ, એને કટકે કટકે કહેવાય. સમજ્યા? અને ઝુમ્મે ઝુમ્મે ખબર છે ને, આ શુક્રવારથી આવતો શુક્રવાર એવું થાય કે કટકે કટકે ના કહેવાય, અઠવાડિયે અઠવાડિયે, કેટલી વાર તો મહિને મહિને સાંભળે. ઘણાને તો પૂજા કરવા માનસી કરવા બેઠા હોય ને તો માનસી આમ કરતા હોય, પછી વિચારે કે આમ તો 5 મિનિટ થઈ ગઈ એટલે માનસી પૂરી કરવી જોઈએ. માનસી શું કરીએ તો ખબર જ નથી, પણ મિનિટ કેટલી થઈ એ વિચારતા હોય. તે ઘણી વખત તો થોડી વાર ઊંઘ આવી ગઈ હોય, 2 જ મિનિટમાં ઊંઘ આવી જાય. તમે જોજો, માનસી પૂજા કરવા બેસો ને એટલે કાળું કાળું જે કારણ શરીર છે ને આડું આવે, સુષુપ્તિ અવસ્થામાં લઈ જાય. અને 2 મિનિટ થાય ને 3 મિનિટ થાય ને ઊંઘ આવી ગયું ને પછી ઊંઘે ઘણા માનસી કરે તો ખરેખર નગારા વાગવાનું ચાલુ થઈ જાય, દુદુંબ્યો વાગે દેવો. માનસી પૂજામાં જ, કારણ કે સુઈ ગયા હોય માનસી પૂજા કરતા કરતા, કારણ શરીર છે જેવું ને. તમે જોજો, જ્યારે ધ્યાન કરવા બેસો, ભજન કરવા બેસો ને ત્યારે આમ આળસ આવશે, ઊંઘ આવશે, પ્રમાદ આવશે, બધું આવશે. પણ જગતના વ્યવહારનું કામ કરવા બેસશો ને કોઈ દી કંટાળો નહીં આવે. કોઈ તમે જોબ કરતા હો, સ્ટોર ચલાવતા હો, ગમે તે કરતા હશો, સવારથી હા જુદી કરશો ને તો એમાં કોઈ દી ઊંઘ નહીં આવે, એમાં ઝોકું નહીં ચડે. પણ આમ થોડીક વાર માટે આમ શાંત ચિત્તે બેહો, જો ભગવાનને સંભાળે, તરત જ ઝોકું ચાલુ, તરત એવું થઈ જાય. સ્વામીને પૂછ્યું કટકે કટકે સંભાળો છો કે સળંગ? ત્યારે નૃસિંહાનંદ સ્વામી બોલ્યા, મહારાજ દિવસ બધો ભગવાન નથી સંભાળતા, પણ સમય સમય સાંભળે છે. આખો દિવસ સળંગ નહીં મહારાજ, પણ જેવો સમય હોય એ પ્રમાણે સાંભળ્યા કરે છે. કેટલા નિખાલસ સાધુ છે બોલો. જ્યારે ધ્યાન કરું છું ત્યારે તો ખરેખરા ભગવાન સાંભળે છે, તેમાં હેત પણ બહુ થાય છે. પણ બીજી કંઈક સેવા કરતો હોઉં ને સત્સંગની, તો પછી જ્યારે સમો હોય ત્યારે સાંભળે, બાકી ધ્યાન કરવા બેવું તો સળંગ સાંભળે. એ સાંભળીને શ્રીજી મહારાજ અતિ પ્રસન્ન થયા અને બોલ્યા, સ્વામી લ્યો હું તમને એક વાત કરું. ત્યારે સ્વામી બોલ્યા, હે મહારાજ કહો. પછી સ્વામી બોલ્યા કે દેવતા ને દૈત્ય આ 2 જણાએ ભેગા થઈને 14 રત્ન કાઢવા માટે સમુદ્ર મંથન કરવાનો વિચાર કર્યો. મહારાજે સ્વામીને કીધું, રવૈયાની જગ્યાએ મંદરાચળ પર્વતને લાવીને સમુદ્રમાં નાખ્યો અને વાસુકી નાગનું નેતૃત્વ કર્યું અને પછી સામા સામા દેવ ને દૈત્ય 2 પક્ષ થઈને દરિયામાં વલોવા માંડ્યા. તે મંદરાચળ સ્થિર ટકી શક્યો નહીં, આમ નીચે જવા લાગ્યો. એટલે દેવતાઓએ ભગવાનને સ્તુતિ કરી એટલે ભગવાને કચ્છપ અવતાર ધારણ કર્યો અને કાચબા રૂપે થઈને પીઠ ઉપર મંદરાચળને લીધો. પછી વલોવા માંડ્યા, બહુ મહેનત કરી, બહુ મહેનત કરી, રત્ન નીકળ્યા તો ખરા પણ બંને પક્ષના દેવ ને દૈત્યો નિરાશ થઈ ગયા. પહેલાં તો રત્ન નીકળ્યા જ નહોતા એટલે નિરાશ થઈ ગયા. પછી ભગવાન ત્યાં આવ્યા, હિંમત આપી દેવો તરફનું નેત્રું જાલીને તાનવા લાગ્યા, સમુદ્રને વલોવ્યો, એમાંથી અનુક્રમે 14 રત્નો નીકળ્યા. તે છેલ્લે ધન્વંતરી ભગવાન અમૃતનો ઘડો લઈને નીકળ્યા. દેવતાના દૈત્ય બહુ રાજી થયા, આપણા સર્વે અર્થ સિદ્ધ થયો. પછી ભગવાન કે અમૃતનો ઘડો સૌ સૌના દાખલા પ્રમાણે ભાગ પ્રમાણે વહેંચી લો એમ પ્રભુએ કહ્યું, પણ દૈત્યો અમૃતનો ઘડો લઈને ભાગી ગયા. દેવતાઓ બધાને થયું કે આ દૈત્યો અમારાથી બળિયા છે, અમ્મ આ અમૃત પીશે તો અમર થઈ જશે, અને જો અમર થઈ જશે, આને થોડુંક ઓછું રાખજો, આ જો અમર થઈ જશે ને તો પાછા અમને નડશે. એટલે દેવતાઓ બધાએ ભેગા થઈને ભગવાન પાસે ગયા કે અમારે હવે શું કરવું. ત્યારે ભગવાને ઇન્દ્રાદિક દેવતાને હિંમત દીધી, તમે ચિંતા ના કરો, હું હમણાં બધું કામ કરું છું. પછી પેલા દૈત્યો જ્યાં પેલો ઘડો લઈને ગયા ત્યાં ત્યાં ભગવાને મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું અને ગયા. હવે અસુરો હતા, સ્ત્રીના રૂપમાં તો મોહ પામે જ,
એટલે મોહિની જોઈને કે ઓહો તું બહુ સુંદર લાગે છે ને, અમારે તો તારી યારે લગ્ન કરવા છે. ને મોહિની કે લગ્નની વાત જો તો પેલા ઘડો લાવો, હું તમને વેચી દઉં હરખા ભાગે. એટલે મોહિની રૂપે ભગવાને અમૃતનો ઘડો લઈ લીધો, દૈત્યોએ આપી દીધો, અમને વેચી આપો. પછી એમાં ધર્મવાળા જે દૈત્યો હતા ને એને એવું કીધું કે હે મોહિની, દેવોને દૈત્યો બંનેને સરખો દાખલો છે માટે એને હરખા દાખલે વેચી આપો અમને. પછી મોહિનીરૂપ ભગવાન બોલ્યા, હું તો સ્વૈરીની સ્ત્રી છું, મારો વિશ્વાસ કરશો નહીં, જો કરશો તો હું મારી નજરમાં આવશે એમ કરીશ. ત્યારે દૈત્યો કહ્યું, ઠીક, તમારી નજરમાં આવે તેમ અમૃતને ઘડો વેચી આપો. પછી મોહિની ભગવાન એ દૈત્યો પ્રત્યે બોલ્યા કે બે પંક્તિમાં થઈ જાઓ. એટલે પંક્તિ થઈ. ત્યારે રાહુએ જાણ્યું, રાહુને ખબર પડી કે આ બધું અમૃત છે ને મોહિની કપટ કરે છે, ને કપટ કરીને બધું દેવતાઓને પાઈ દે છે, આપણને અહીં દૈત્યોને તો કાંઈ મળતું જ નથી, ટીપુંય આવતું નથી. એટલે રાહુ ઊભો થયો ને સૂર્ય અને ચંદ્ર બેની વચ્ચે જઈને બેસી ગયો. ભગવાન તો આમ પાતા હતા, એની અંદર એ અમૃતનો ઘડો રાહુના, રાહુએ આમ કરીને બેઠો ને રાહુના એની અંદર પડ્યું, ને રાહુએ પીધું, ત્યાં ચંદ્રએ ઈશારો કર્યો કે આ તો રાહુ છે. એટલે ભગવાને તરત સુદર્શન ચક્ર પ્રગટ કર્યું, ગળું કાપી નાખ્યું. તે દિવસથી રાહુને વેર થયું કે મારી ચાડી કરી કેમ, એના કારણે આ ગ્રહણ થાય છે એવી કથા પુરાણોની છે. અને ભગવાને પણ એ નૃસિંહાનંદ સ્વામીને કીધી. હવે શા માટે કીધી એનો સિદ્ધાંત સમજો. મહારાજ કહે છે, સૂર્યને ઠેકાને જીવ છે અને રાહુને ઠેકાને કારણ શરીરરૂપ સંકલ્પ વિકલ્પ છે. રાહુ કોણ છે? કારણ શરીરરૂપ સંકલ્પ વિકલ્પ. કારણ શરીર કેવી રીતે બન્યું છે? તો જન્મો જન્મની જે વાસનાઓ ભોગવી છે, અને અનુભવ તમારે કરવો હોય તો એક અનુભવ કરજો. માની લો કે તમને ગળ્યું ભાવતું જ નથી, અથવા તો ગળ્યું તમે માપનું લો છો, માપનું લો છો, તમે રોજ જે ગળ્યું જમવાનું ચાલુ કરો, થોડું થોડું લો, થોડું 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 રોજ ચાલુ કરો, બે મહિના પછી તમને હેબિટ થઈ જશે, ગળ્યા વિના હાલશે જ નહીં, એવી હેબિટ થઈ જાય. આ જીવ છે ને જેવા ઢાળમ ઢાળવો હોય ને એવો ઢળી જાય, જેવી આપણી ટેવને આપણે જેવી બનાવી હોય એવી બની જાય. તમે આમ રવિવાર તો સૂર્ય વંશી જશો, કારણ કે શનિવાર થાક્યા હો, સોમથી શુક્ર એટલે બહુ મોડા જ ઉઠતા હો, પણ એવી ટેવ પાડો કે વહેલા જાગો. જો આ ભીખુ દાદા 365 દિવસ 4 વાગે તો જાગી, 4 વાગે જાગો દાદા, 4 વાગે જાગી જવાનું, 365 દિવસ, કોઈ દિવસ તાવ નહીં, માથું નહીં, કાંઈ ના મળે, 4 વાગે જાગે, બપોર 1 કલાક સુઈ જાય, રાત્રે લગભગ 11 તો હુતા થતા જશે. હવે આટલી ઉંમરે ઊંઘ કેટલી થઈ? 6 કલાક કે 7 કલાકની ઊંઘ થઈ, બપોર કલાક ગણો ને 11 થી 4 5, 6 કલાકની ઊંઘમાં કેટલી ઉંમર થઈ? 80 વર્ષ. 80 વર્ષે આમથી આમ દોડે ને આટલા આટલા આમથી આમ ગમે એટલું મૂકવાનું થાય તો કઈ વાંધો આવે નહીં, બોલો. કારણ કે નિયમિત એ ટાઈમે જાગી જ જવાનું. કોઈ દિવસ અને પાછું વાટ ના જોયો કે કોઈ જાગ્યા, સંતો જાગ્યા છે કે નહીં, બાજુમાં બીજા દાદા જાગ્યા છે કે નહીં, કાંઈ નહીં. એનો ક્રમ એટલે ક્રમ, ઉત્સવ હોય, સમય હોય, ગમે તે હોય, પણ 4 વાગે જાગી જવું, જાગી જવું. હવે એમનો નિર્ધાર છે જાગવાનો, એટલે એને એટલામાં જ પૂરું થઈ જાય. અને આપણે 8 કલાક ઊંઘી ગયા હોય ને તોય લાગે કે હજુ કંઈક બાકી છે, ખેંચવું પડશે. આજ તો શું ખેંચવું પડે કે આ કંઈ દોરડું છે ખેંચીને ભેગું થાય, એવું તો છે જ નહીં. એને જેટલી વધારે લો, ઊંઘ અને આહાર એવા છે જેટલા વધારે કરો એટલા વધે. અત્યારે ચાંદ્રાયન ચાલે છે, જે ભક્તોને એને 4 ગોળામાં પૂરું થઈ જાય છે ને, એમ થાય કંઈ નહીં પૂરું થઈ ગયું. પણ જેવા 4 ગોળા પૂરા થાય પછી એ હેબિટ થઈ જશે. ટેવ છે, આ બધી ટેવ છે. આની જરૂરિયાત તો બહુ માપની, ભગવાનને ખબર છે કે આ મેં બનાવ્યું છે ને આટલો આ વડલો, આને જરૂરિયાત તો ભગવાને બહુ માપની જ મૂકી, બહુ નથી મૂકી. બાકી બધી આપણી આસક્તિ છે, આપણું ખેંચાણ છે. ઊંઘની પણ આસક્તિ, આહારની પણ આસક્તિ, આપણી આસક્તિઓ ખેંચે છે. આને કેટલું જોઈએ, આ ખોરિયાન જોઈએ કેટલું, બાકી બધું આસક્તિ. આને જેટલું વધારે બીજું આપો એટલું બગડે છે. આ 80 વર્ષે દોડે છે અને 25 વર્ષનો
ગોઠણ દુખે છે, માથું દુખે છે, દાંત દુખે છે, પેટ દુખે છે, આંતરડાની તકલીફ છે. કેટલી તકલીફ, કારણ શું? કારણ એ છે, હશે કોઈને શારીરિક પ્રોબ્લેમ, પણ મોટે ભાગનું આપણી ટેવો હેબિટ. જો હેબિટને સુધારી દઈએ, અને હેબિટ આપણા હાથની વાત છે, આપણે સુધારવી હોય તો સુધરે, આપણે ના સુધારવી હોય તો ના સુધરે. જે જે પોતાના જીવનમાં અનુભવશે કે કૃત નિશ્ચય થઈને મંડશે કે મારે આમ કરવું જ છે, અને મારે આ વડલાને આવો વર્તાવો જ છે, તો આ વર્તવા જ માંડે. આ તો આપણા અંડરમાં છે, આપણે એના અંડરમાં ખોટા થઈ ગયા છે. આ આપણા અંડરની વસ્તુ છે, આપણે માલિક છીએ. આ વસ્તુ છે થઈ ગયું, કેવું, આ માલિક થઈ ગયું અને આપણે એની વસ્તુ થઈ ગયા, એટલા માટે તકલીફ થાય છે. એ વાસના શું છે? જન્મો જન્મની જે હેબિટો, એનો જે અર્ક બની ગયો, એ આપણું કારણ શરીર બની ગયું. એ રાહુ જેવું છે, એ જીવને ખાવા માટે આવે છે. અનાદિનું વેર છે, એ વેર લેવા માટે દોડી દોડીને આવે છે. પણ ભગવાને જેમ સુદર્શન ચક્રથી સૂર્ય અને ચંદ્રની રક્ષા કરે છે આ ગ્રહણની અંદર, એવી જ રીતે ભગવાનની સ્મૃતિ જો રાખીએ આપણે, તો આ કારણ શરીરનો નાશ થાય છે. કારણના 12માં પ્રમાણે, સૂર્ય ને ઠેકાને જીવ જાનો, રાહુ ઠેકાને વાસના માનો, બેને અનાદિનો વેર નક્કી, હરિ સ્મૃતિ થી ભાંગે વાત પક્કી. આ બેને વેર જ છે, આત્માને અને કારણ શરીરને અનાદિનું વેર છે. પણ ભગવાનની સ્મૃતિ જેમ જેમ રહેતી જાય, એમ એમ આ વાસના ક્ષીણ થતી જાય. ભગવાનની સ્મૃતિ જેટલી વધશે એટલી વાસના ક્ષીણ થશે, એ આપણે કરવાનું છે. હવે એક કથા છેલ્લી આજની. શ્રીજી મહારાજે એકવાર ગઢપુરમાં લક્ષ્મીવાડીએ પધાર્યા હતા, ત્યારે નાના નાના આંબાની હાર સોસરા ચાલ્યા. તે આંબાની હાર જોઈને એમ બોલ્યા કે જુઓ ના આંબા ઉતાવળા થાય છે કે ઝટપટ કેરીના ફળ આવે ને મહારાજ જમે તો સારું. મહારાજ એવું આંબાવાડિયા વચ્ચે બોલ્યા. એમ કહીને પછી મહારાજ હાલમાં જે ઓટો છે લક્ષ્મીવાડીમાં છે, એ ઓટા ઉપર વિરાજમાન થયા અને પોતાના મુખારવિંદની આગળ બધાય પરમહંસો દાદા ખાચરને બધાય આવીને બેઠા. થયું એવું, નૃસિંહાનંદ સ્વામી એ ટાઈમે આવ્યા અને મહારાજને નૃસિંહાનંદ સ્વામીને વાતો કરવાની જબરી ઈચ્છા, એટલે નૃસિંહાનંદ સ્વામી મહારાજ પાસે આવીને બેઠા, મહારાજના દર્શન કર્યા. પછી મહારાજે સ્વામીને વાતો કરવાની ચાલુ કરી. સ્વામી, બ્રહ્માએ પ્રથમ સૃષ્ટિ કરીને ત્યારે પ્રથમ ચારેય સનકાદિકોને સર્જ્યા, પછી બ્રહ્મા બોલ્યા કે હવે તમે સૃષ્ટિ કરો, ત્યારે સનકાદિક બ્રહ્મા પ્રત્યે એવું બોલ્યા કે હે પિતા, અમે સૃષ્ટિ નહીં કરીએ, અમને રસ જ નથી આ સૃષ્ટિમાં, અમે તો નિવૃત્તિ ધર્મના પ્રવર્તક છીએ, આ પ્રવૃત્તિ અમે કરીએ જ નહીં, અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળવાવાળા છીએ. ત્યારે બ્રહ્માએ કહ્યું, તમે મારા દીકરા થઈને મારી વાત નહીં માનો? સનકાદિક બોલ્યા, પિતાજી, તમારું વચન મનાય તેમ નથી. તેથી બ્રહ્માને રીસ ચડી અને પોતાની ભ્રકુટીમાં ખેંચાણીને ક્રોધ થયો, એમાંથી શિવજી પ્રગટ થયા અને એના દ્વારા સૃષ્ટિ કરાવી. અને સનકાદિકોને બ્રહ્માએ શાપ આપ્યો, તમે સદા આવા ને આવા રહેશો, એમ કરીને કાઢી મૂક્યા. પોતાના દીકરાઓ હતા, કાઢી મૂક્યા. એવા એ સનકાદિકો મોટા છે, અખંડ અહિંસા ધર્મ અને બ્રહ્મચર્ય વ્રતને પાડનાર અને પડાવનાર છે. આ મહારાજે નૃસિંહાનંદ સ્વામીને કીધું. અગત્યની વાત પાછળ આવશે, આ યાદ રાખશો તો ખબર પડશે પાછળ. સનકાદિકની બીજી મોટાઈ મહારાજ કે કહું છું, કાળની વૃત્તિથી સદા પર રહે છે, એટલે કે 5 જ વર્ષના રહે છે. આપણે જેમ કાળ પ્રમાણે કેમ 40 વર્ષના થઈએ, 50 વર્ષના થઈએ, એમ સનકાદિકો નથી, એ 5 જ વર્ષના છે. એ 5 વર્ષથી વધારે એમની ઉંમર કોઈ દી થતી નથી, સદા બ્રહ્મરૂપ રહે છે. ત્રીજું, ભગવાનને અખંડ જોયા કરે છે. આવા છે, ભગવાનમાં બહુ હેત કરે છે, એ કરવામાં એમને બહુ શ્રદ્ધા છે. કોઈ દિવસ એમાં આળસ કે પ્રમાદ આવા દોષો આવતા નથી અને કોઈ દિવસ એમાં મોડા પડતા નથી ભગવાનને સંભાળવામાં. આવી રીતે 5 વસ્તુ સનકાદિકોમાં છે. અખંડ અહિંસા ધર્મવાળા, પહેલું. બીજું, બ્રહ્મચર્યવાળા. ત્રીજું, કાળથી પર. ચોથું, આત્મનિષ્ઠાની દ્રઢતાવાળા. અને 5મું, અખંડ સ્મૃતિવાળા. બોલો, કોઈ ખોટ રહી?
અહિંસા વાળા, બ્રહ્મચર્ય વાળા, કાળથી પર, આત્મનિષ્ઠા વાળા અને ભગવાનની અખંડ સ્મૃતિ વાળા, આ પાંચ ગુણો તેમનામાં છે, આવી એમની મોટપ છે, આ સનકાદિકનું રહસ્ય છે, તો પણ સ્વામી એ અક્ષરધામને પામતા નથી. આ રહસ્ય છે. આટલું આની અંદર છે છતાં પણ અક્ષરધામને નથી પામતા, આનું કારણ શું એ અમારે તમને કહેવું છે, નૃસિંહાનંદ સ્વામી મહારાજ કહે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, એ સનકાદિકની સમજણમાં બે દોષ છે. પહેલો દોષ, એને હૈયામાં એમ રહે છે કે આ લોકમાં નિવૃત્તિ ધર્મના પ્રવર્તક અમે છીએ. કયું કરતા પણ મનાઈ ગયું છે? બ્રહ્મચર્ય વ્રતવાળા, અહિંસા ધર્મવાળા, કાળથી પર, આત્મનિષ્ઠાવાળા, ભગવાનની અખંડ સ્મૃતિવાળા, છતાં પણ કરતાપણું જવું અઘરું છે. એ કરતાપણું કેટલું અઘરું હશે? આ બ્રહ્માંડની અંદર જે કંઈ નિવૃત્તિ ધર્મ છે એના પ્રવર્તક અમે છીએ એવો અહમ એમને રહે છે. આત્મામાં સ્થિતિ છે, અખંડ વૃત્તિ છે, છતાં કરતાપણાનો રાગ છૂટતો નથી કે અમે નિવૃત્તિ ધર્મના પ્રવર્તક છીએ. આવો પોતામાં કર્તાભાવ માનવો એ જ બંધન છે. હવે તમે વિચારો, ઘણાએ દાન પુણ્ય કર્યું હોય, વ્રત તપ ને જપ કર્યા હોય, એનું લિસ્ટ મગજમાં આપણને ભમ્યા કરે કે મેં કર્યું આ બધું, કાંઈ પણ કર્યું. આપણે કથા કરી, હાલો મેં અત્યારે કથા કરી, તમે કથા સાંભળી, ચાંદ્રાયણ કર્યું, ધારણા પારણા કર્યા, કોઈ આયોજન કર્યું, અત્યારે ઠાકોરજીને વાઘા ધરાય, હાલો ઠાકોરજી માટે થાળ કર્યો, તો પણ મેં કર્યું એ જે આપણને મગજમાં રમે એ જ આપણું કરતાપણું. કરતાપણું છે વિષ સમાન, તેથી દૂર રહે ભગવાન. કરતા અકરતા મારો નાથ, હું તો વસ્તુ હરિની સાક્ષાત. કરતાપણું છે વિષ સમાન, તેથી દૂર રહે ભગવાન. કરતાપણું છે વિષ સમાન, તેથી દૂર રહે ભગવાન. કરતા અકરતા મારો નાથ, તો વસ્તુ હરિની સાક્ષાત. તો વસ્તુ હરિની સાક્ષાત, હું તો વસ્તુ હરિની સાક્ષાત. તો વસ્તુ હરિની સાક્ષાત, મારે આસરો પ્રભુ તમારો. માટે હું માં તમે જ પ્રકાશો, માટે હું માં તમે જ પ્રકાશો. મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારા અસ્તિત્વને પ્રભુ મેટી, મારે જાવું છે તમને ભેટી, મારે જાવું છે તમને ભેટી, મારે જાવું છે તમને ભેટી, મારે જાવું છે તમને ભેટી. ખરેખર આપણે અકર્તા થઈને સાક્ષી ભાવે ભગવાનનું કાર્ય જોયા કરવાનું છે. આપણે અકર્તા થવાનું છે અને સાક્ષી ભાવે ભગવાન જેમ કેમ સાક્ષી ભાવે જોયા કરે છે. સાક્ષી ભાવ એટલે કોઈ પણ જગ્યાએ તમારી હાજરી, એને સાક્ષી કહેવાય. આપણી કોઈ પણ ક્રિયાને ભગવાન સાક્ષી ભાવે અંતર્યામી રૂપે જોયા કરે છે, એક એક કણમાં રહીને જોયા કરે છે.
એ જેમ ભગવાન જોયા કરે છે ને એમ ભગવાનના કાર્યને આપણે જ્યારે અકર્તા થઈને સાક્ષી ભાવે જોયા કરીએ કે વાહ મહારાજ વાહ શું કરો છો તમે, જે કરો છો મારા હિતમાં કરો છો, આપણને સારું લાગે તોય મહારાજની કૃપા, નરસું લાગે સારું લાગે ભગવાનની દયા સમજવી અને નરસું લાગે ભગવાનની કૃપા સમજવી, ભગવાનની કૃપા છે મારું કંઈક ઘડતર કરતા હશે, મને કંઈક ભગવાનને વધારે સક્ષમ બનાવો છે એના માટે છે. અમે એકવાર લંડન હતા, ગુરુજી સાથે હતા, એક જગ્યાએ કંઈક હરિભક્તો લઈ ગયા હતા, ત્યાં આગળ એવું હતું કે એક નાના છોકરાઓને પેલું પર્વતારોહણ કરે ને જેમ પર્વત ઉપર ચડવાનું હોય એવી પ્રેક્ટિસ કરવાની એક રમત હતી ત્યાં, હે રોક ક્લાઇમ્બિંગ, ઓકે તમે ચડ્યા હોય એટલે ખબર હોય. એટલે ત્યાં પછી દિવાલની અંદર બધું એવું હતું, એમાં એક માર્ક થોડો સરસ હોય એટલે સ્મૂથ હોય જલ્દી ચડી જવાય, બીજું જે રાઉન્ડ હોય એ થોડો અઘરો હોય, ત્રીજો બહુ જ કઠણ હોય. તે એક નાનો છોકરો ત્યાં ઉપર ચડવાની એમ પ્રેક્ટિસ કરતો હતો, એટલે અમે સંતો દૂર ઊભા હતા જોતા હતા, એના માતા પિતા વડીલો હશે આરે. એટલે પેલો છોકરો એક હતો એ તો સળંગ ચડી ગયો, બહુ સરસ રીતે ચડી ગયો, બીજો હતો એમાં થોડો અટવાતો હતો, પડતો હતો હેઠો લટકી જાય પછી પાછો થોડી વાર ચડે, ત્રીજો એનાથી કઠણ. એ છોકરાને સતત એવું થાય કે મને કંઈક ટેકો દઈને કોઈક ચડાવી દે, એને એવું થતું હશે કે ભાઈ નીચે મારા માતા પિતા કે કોઈ છે મને શા માટે આટલી કષ્ટ આપે છે. પણ એના માતા પિતાનું વિઝન કંઈક લાંબુ છે, એને ફક્ત આટલી દિવાલો નથી ચડાવો, એના માતા પિતાને એમ છે કે આ છોકરાને અમારે મોટો પર્વતની એવી કંદરાઓમાં મોકલવો હોય, એવા ટેકરાઓ પર મોકલવો હોય તો એ તૈયાર થઈ જાય, બાહોશ થાય, સુરવીર થાય, જીવનમાં ક્યારેય પાછો ન પડે, કોઈક ને કોઈ અપેક્ષા કે આશાથી એને એવું કરાવતા હશે. એમ ભગવાન પણ આપણને કદાચ આપણું ધાર્યું કાંઈ ના કરે, આપણું બધું વિપરીત થાય, છતાં પણ આપણે વિચારવાનું કે મારા મહારાજ મારા માતા પિતા છે, જે કરતા હશે જેમ કરતા હશે હું તો એનું બાળક છું, બસ એ મને વિસારી નથી દેતા, એ મને ભૂલી નથી જતા, એ મને મૂકી નથી દેતા, એ જ મારી ઉપર એમની દયા છે. એ મને જે કરે જે કરાવે જ્યારે જે મારી ઉપર વિતાવે એ બરાબર જ કરે છે, જે કરે છે મારા હિતમાં કરે છે. આવું ભગવાનને જ્યારે આપણા તરફથી રિસ્પોન્સ મળી જાય ભગવાન બહુ રાજી થાય. ભગવાનના આપણા જીવનના પ્લાનર ભગવાનને મોટા પુરુષને બનાવી દેવા, આર્કિટેક્ટ એને બનાવવા. પણ જીવ એવો કે અડધો નકશો જાતે દોરે, પછી શું કે ભગવાનને મોટા પાસે જઈને કે ગરબડ થઈ ગઈ છે, ભગવાનને મોટા કે જો હવે અમને સમર્પિત થઈ જાય અમે દોરીએ એમ, હા પ્રભુ તમે કરો એમ હાલો. પછી પાછા ભગવાનને મોટા દોરે ને એટલે એને થોડી એ વિચારતા હોય, બહુ લાંબુ વિચારતા હોય ને એટલે એમની પેન ધીરે ધીરે હાલે, તરત ના દોર દે. અને જે ઉતાવળો હોય કે મારે તો આમ દોરી દેવું છે, હવે ભગવાનને મોટા આમ ધીરે ધીરે પ્લાનિંગ કરીને દોરતા હોય કે આમ 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 આનો નકશો બનાવવું, તો આને ધીરજ ખૂટી જાય એટલે શું કરે, પાછો પોતાની જાતે પેન લેશે, પાછી ગરબડ થઈ જાય, પાછો ભગવાનને મોટા પાય ગરબડ થઈ ગઈ, કંઈક સુધારણ સારું પણ હવે ફરી ના કરતો, હા પાછા પેલા ડસ્ટર મારે હરખું, પાછું કંઈક બધું ચિતરી દીધું હોય આનું એ હરખું કરવાનું, ફરી પાછા આમ પેન લઈને વિચારે કે હવે આને કયા રસ્તેથી આમ પ્લાન આમ દોરવા જાય, ત્યાં પાછો આ ઉતાવળો જ હોય. આ જીવ આવો છે, ઉતાવળ ના કરવી, ભગવાનને મોટાને કરતા માનીને જોયા કરવું બસ. આપણા જીવનના જે પ્લાન જેવા કરે બધું સરસ કરે. સનકાદિકોને એવું અહમ છે કે આ બધો નિવૃત્તિ ધર્મ અમે પ્રવર્તાયો છે, વિચારો નહોતી સંસ્થા સ્થાપી, નહોતું કોઈ મંડળ સ્થાપ્યું, નહોતું કાંઈ આ પૃથ્વી પર મોટો કોઈ એવો મેલ બનાવ્યો એને, કે નહોતું બ્રહ્માંડમાં કંઈ બનાવ્યું, હાવ નિવૃત્તિ લંગોટી પહેરીને ફર, લંગોટી નહીં એમ ફરવાવાળા, પણ એક અહમ ભાવ કરતાપણાનો રહી ગયો કે આ બ્રહ્માંડમાં જે નિવૃત્તિ ધર્મ છે અમારા થકી છે, આટલી ખોટ રહી ગઈ. કશું નહીં કરવા છતાંય જો આટલી ખોટ રહી જાય તો આપણે ઘણું કરવા માંડ્યા છે, તો કેટલી ખોટ રહી જાય જો આપણા વિચારમાં કરતાપણું આવે તો. માટે કરતા હરતા એક મહારાજ છે, કરતા અકરતા મારો નાથ, હું તો વસ્તુહારીની સાક્ષાત, એ જે કરે કરાવે બધું બરાબર છે. બીજી મહારાજ કે એમની કસર એ છે કે એમને વૈરાજ પુરુષની ઉપાસના છે. સનકાદિકો
બદ્ધ ઈશ્વર એવા વૈરાજ પુરુષને ભગવાન માનીને ભજે છે, એમને ઉપાસના વિરાટ પુરુષની છે. આ ગોપાળાનંદ સ્વામી પણ કહે છે, અને વૈરાજ પુરુષ છે જીવ જેવા બદ્ધ છે એવું મધ્યનું 31મું વચનામૃત કહે છે. જેવો આ જીવ બદ્ધ છે એવી જ રીતે વૈરાજ પુરુષ પણ બદ્ધ છે, આવું મધ્યનું 31મું કહે છે. એમને વૈરાજ પુરુષની ઉપાસના છે, એ મોટી ખોટ છે. એટલે ભગવાનના ધામને પામતા નથી, માટે સનકાદિક જેવા સમજુ પણ વિરાટ પુરુષને પરમેશ્વર માનીને ઉપાસના કરે છે એના કરતાં આપણે ભાગ્યશાળી છીએ કે આપણે સનકાદિકો જેવા નથી. પણ આપણને સામાન્ય જેવા જીવ હોવા છતાં પણ ઉપાસના મહારાજની થઈ ગઈ છે એ બહુ મોટી વાત છે, નાની સૂની વાત નથી. ભગવાને આપણી પર બહુ મોટી કૃપા કરી છે. આ સનકાદિકો આટલી સ્થિતિવાળા છતાં પણ એ વિરાટ ઉત્પન્ન થાય ત્યારે ઉત્પન્ન થાય, વિરાટનો લય થાય એમાં લય થાય, ગોપાળાનંદ સ્વામીનો એવો મત છે. કારણ એમને ઉપાસના વિરાટની છે. જ્યારે આપણને જેને વિરાટ વિરાટને ઉપાસના છે પ્રધાન પુરુષની, પ્રધાન પુરુષને ઉપાસના છે પ્રકૃતિ પુરુષની, પ્રકૃતિ પુરુષને આગળ અક્ષર પુરુષને મોટા માણે છે, અક્ષર પુરુષોને એવા અનંત કોટી મુક્તો જે પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે છે એ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના આપણને સીધી છે, એ આપણા મોટા ભાગ્ય છે. આવી બે પ્રકારની ખામી આમાં રહી જાય છે સનકાદિકોની અંદર, એક કર્તાપણાનો રાગ અને ઉપાસનાની ખામી. માટે સ્વામી આવી બે ખામી ક્યારેય પણ જીવનમાં રાખવી નહીં. નૃસિંહાનંદ સ્વામીને મહારાજ કહે છે કે સ્વામી આ બે પ્રકારની ખામી, એક કર્તાપણું અને બીજી ઉપાસના, આ બેની ખામી જો ન રાખે તો અક્ષરધામને પામે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને મહારાજ અને ગુરુજીની કૃપાથી ઉપાસનાની તો દ્રઢતા બરાબર મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી એ સમજાઈ ગયું છે, આપણા ઇન્દ્રિયોમાં સમજાયું છે, અંતકરણમાં સમજાયું છે, જીવ સુધી આપણે પહોંચાડવાના પ્રયત્નમાં છીએ. અને અઘરામાં અઘરું ઉપાસના સમજાઈ જેવી સહેલી છે આપણને, પરંતુ કર્તાપણું જે ન મનાવવું કોઈ પણ કાર્યમાં. બિરદાવલી પામે છે મુમુક્ષુ ત્યારે જોઈએ અવશ્ય જ્ઞાન ચક્ષુ, જે થયું તે હરિએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે. આ વિચાર જ્યાં સુધી ન રહે ત્યાં સુધી કર્તાપણું ક્યારેય ટળે નહીં. માટે સાક્ષી ભાવે થઈને, અકર્તા થઈને ભગવાનના કાર્યને જોયા કરવું, મોટાના કાર્યને જોયા કરવું, અને આપણે બને એટલું આપણા આત્માને ચોખ્ખો કરવા માટેના પ્રયત્નમાં રહીએ તો આપણી બધી કસરો ટળે એવી અહીં આગળ મહારાજે સ્વામી આગળ વાત કરી છે. એક કડી ગાય કથાને પૂર્ણ કરીશું. મારે આસરો પ્રભુ તમારો, મારે આસરો પ્રભુ તમારો, માટે હું માં તમે જ પ્રકાશો, માટે હું માં તમે જ પ્રકાશો, મારા અસ્તિત્વને પ્રભુ મેટે, મારા અસ્તિત્વને પ્રભુ મેટે, મારા અસ્તિત્વને પ્રભુ મેટે, પ્રભુ મેટે. મારે જાવું છે તમને ભેટી, 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 મારે જાવું છે તમને ભેટી. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.